આપણે અગાઉના ટોપિકમાં આપણે ઇલેક્ટ્રોનિક કક્ષકીય ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી ભણી ગયા હતા. પછી ત્યારબાદ કઈ કક્ષા છે, પૂર્ણ ભરાયેલી કક્ષા કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા કે અપૂર્ણ ભરાયેલી કક્ષા, એ ત્રણેયમાંથી કઈ કક્ષા સૌથી સ્થાયી છે, તો આટલી કક્ષા આવશે કે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષાઓ, પૂર્ણ ભરાયેલી કક્ષા ઇલેક્ટ્રોન કક્ષા, અપૂર્ણ ભરાયેલી અપૂર્ણ પૂર્ણ ભરાયેલી કક્ષાઓ ઇલેક્ટ્રોનિક કક્ષાઓ ઇલેક્ટ્રોનિક કક્ષા, અપૂર્ણ ઇલેક્ટ્રોનિક કક્ષા, પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન. તો આપણે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા વિશે આપણે પહેલા જોઈ લઈશું કે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા કઈ છે. તો આપણને ખબર છે કે નિયોન, નિયોનનો પરમાણુ ક્રમાંક 10. ઇલેક્ટ્રોન રચના શું આવશે કે 1s આવી રીતે આવી છે, 10 છે, 2 8 2 આવશે, તો આવી રીતે ગોઠવી શકશું 1s² અને 2 ઇલેક્ટ્રોનો પહેલામાં, પછી આવશે 2s² 2 ઇલેક્ટ્રોનોમાં, કારણ કે 10 ઇલેક્ટ્રોન સમાન 4 સમય ગયા 6 બાકી, તો 6 ગયા છે. હવે કઈ આવશે, 2p આવશે, 1 2 એટલે 1 એટલે 6 થયા, 4 થયા, 5મો આવ્યા, 6ઠો આવ્યા, 7મો આવ્યા, 8મો આવ્યા, 9મો આવ્યા અને આ 10. તો આ જે કક્ષા છે, આ જે વસ્તુ છે, એ સૌથી સ્થાયી કક્ષા, સૌથી સ્થાયી પરમાણુ અને સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના, સૌથી સ્થાયી છે એ આ હશે. તો એ આ કઈ કક્ષા કહેવાય, પૂર્ણ ભરાયેલી કક્ષા. હવે અર્ધપૂર્ણ કઈ, અપૂર્ણ કઈ થઈ કહેવાય, તો અપૂર્ણ આ થઈ કહેવાય. સોડિયમ પરમાણુ લેવી છે આપણે, સોડિયમ પરમાણુ ક્રમાંક 11. ઇલેક્ટ્રોન રચના શું થશે, 1s² 2s² 5 6 7 8 9 10. તો 2p6 થઈ ગઈ, 10 અને 1 કઈ, 3s² 3s1, કારણ કે 11. તો આ જે કક્ષા રહી એ કઈ કહેવાય, અપૂર્ણ ભરાયેલી કક્ષા કહેવાય. કઈ કહેવાય, અપૂર્ણ, અથવા અર્ધપૂર્ણ પણ કહી શકાય. કઈ કહી શકાય, અર્ધપૂર્ણ. હવે અપૂર્ણ કોને કહેવાય, અપૂર્ણ એવી કક્ષાને કહેવાય કે માની લ્યો કે કોઈ પણ પરમાણુ છે, તો અહીંયા એક વસ્તુ ખાલી રહી જતી, પી કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન અથવા આ ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન નથી, તો આવી જે કક્ષા છે એને કેવી કહેવાય, અપૂર્ણ કક્ષા કહેવાય, અપૂર્ણ ઇલેક્ટ્રોનિક કક્ષા. અને ત્યારબાદ અર્ધપૂર્ણ, કઈ, અર્ધ પૂર્ણ કક્ષક. તો અર્ધપૂર્ણ કક્ષકમાં આપણે એક છે લઈ લેવી છે કે ક્રોમિયમ છે, અપવાદ છે, બરોબર, ક્રોમિયમ પરમાણુ ક્રમાંક છે 24. હવે તમને એમ થાય દર વખતે આપણે આવી રીતે જ ભરતા હતા, કઈ રીતે, ભાઈ ધ્યાન હું શીખવાડું છું. ક્રોમિયમ પહેલું આવશે, 24 છે એટલે 1s² આવશે, 1 2, પછી આવશે 2s² આવશે, બરોબર, પછી કઈ આવશે, ઉપર લખું છું, અહીંયા ભૂસી નાખું છું, ક્રોમિયમ 24 ઇલેક્ટ્રોન રચના લખું છું. પહેલી છે 1s², 2 ભરાઈ ગયા, પછી આવશે 2s² 2 ભરી ગયા, પછી આવશે 2p આવશે, 2 અને 3 6 ભરાશે, કેટલા થયા, 4 5 6 7 8 9 10, પછી કઈ આવશે, 3s આવશે, કેટલા, 2 ભરાશે, કારણ કે 10 થયા છે, બરોબર, 6 6 4 10 11 અને 12, પછી કઈ આવશે, 3p આવશે, પછી કઈ આવશે, 3p આવશે, 1 2 અને 3, આ 3p માં આવી ગયા, 10 ને 11 12 13 14 15 16 17 18. હવે કઈ આવશે, ડી આવશે, 1 2 3 4 ને 5. હવે ધ્યાન રાખજો અને અહીંયા લખી નાખો, આ 3d અને આ 4s. હવે અહીંયા ધ્યાન રાખજો કેટલી થઈ, કેટલા થયા, 6 4 10 11 12 13 14 15 16 17 18 ઇલેક્ટ્રોન ભરી ગયા. હવે ધ્યાન રાખજો, 18
19 આ 20 21 22 23 બરોબર હવે અહીં આપણે શું ભૂલ કરશું 24 માં ક્યાં લખશું અહીંયા લખશું પરંતુ આ વસ્તુ અહીંયા આપણી ખોટી પડશે એનું કારણ છે અપવાદ છે શું છે અપવાદ છે કેમેસ્ટ્રીમાં અપવાદ બહુ ભણવાનો આવશે બરોબર કઈક ને કઈક વસ્તુ અપવાદ રૂપે રહેલી છે એને સમજાયેલી છે એટલે આવા જ ક્વેશ્ચન છે પૂછાય છે તમને એમ પૂછે કે ભાઈ 3D નો હકીકતમાં આ રીતે થશે 3D 5 અને 3D 4S 1 બરોબર આ રીતે ભરાય છે હવે તમને એમ થશે તમને એવો પ્રશ્ન પૂછે શા માટે ક્રોમિયમમાં થ્રીડી માં 5 ભરાય છે અને 4S માં 1 ભરાય છે તો એ લખવાનું કે કારણ કે અપૂર્ણ હવે આ જો ઇલેક્ટ્રોન 3D 5 છે એના કરતાં જો 3D 5 માં છઠ્ઠો ઇલેક્ટ્રોન આવી રીતે ભરાય અને 4S ભરાય જ નહીં બરોબર અને બીજી ઇલેક્ટ્રોન રચના આને આ જ વસ્તુ એની જગ્યાએ એક ઇલેક્ટ્રોન છે ક્યાં ભરાઈ જતો હશે આ 3D છે તો જો આ આવી રીતે લખું છું અહીંયા ધ્યાન રાખજો સમજાવવાનો બી ધ્યાનથી લીધો 4 ને 5 1 2 3 4 અને 5 અને 6 બરોબર આ 4S1 થઈ આ 3D 5 થઈ હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે 3D માં શા માટે 5 જ ભરાય છે 4S માં 1 ભરાય છે શા માટે 3D માં 6 નથી ભરાતા તો એનું કારણ છે કે આ પહેલી વસ્તુ તો એ કે આ 3D અને ક્રોમિયમમાં 3D અને 4S આ બંનેની ઉર્જા છે એકબીજાની કેવી હોય છે એક રીતે સંભાળ્યું એટલો બધો ઉર્જાનો કોઈ ફેરફાર હોતો નથી માઇનોર ફેરફાર હોય છે આ પહેલું રીઝન બીજું રીઝન એ કહેવાનું કે અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનની કક્ષા કરતા અર્ધપૂર્ણ જ ઇલેક્ટ્રોન કક્ષા ભરાય હવે અર્ધપૂર્ણ કેવી આ 10 છે એની જગ્યાએ 5 જ હોય બરોબર આમાં છે આ કેટલા છે આ જોઈ આપણે 3D માં 6 મૂકી તો 6 કરતા 5 છે 3D માં આની આ 6 સ્થાયી કરતા આ 5 ઇલેક્ટ્રોન જો આની અંદર રહેલા હોય ને તો ઇલેક્ટ્રોન કક્ષા છે એ વધારે સ્થાયી હોય છે એનું જે ઇલેક્ટ્રોન જે છે એની જે કક્ષા છે એ વધારે સ્થાયી હોય છે 6 કરતા જે 5 ભરવી છે જે 5 ભરવી છે ને 3D માં એ વધુ સ્થાયી હોય છે કોના કરતા આ 6 ભરવી છે એના કરતા તો એટલા માટે પરમાણુની સ્થાયીતા જાળવી રાખવા માટે જે ઇલેક્ટ્રોન છે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા નથી ભરતા અને ક્યાં ભરવી છે 4S માં ભરી છે કારણ કે 4S માં ભરશું તો ઇલેક્ટ્રોન કક્ષા કેવી થઈ જશે બધી અર્ધપૂર્ણ થઈ જશે કેવી થઈ જશે અર્ધપૂર્ણ તો અર્ધપૂર્ણ કક્ષા છે એ અપૂર્ણ કક્ષા કરતાં વધારે સ્થાયી હોય છે શું હોય છે અર્ધપૂર્ણ કક્ષા અપૂર્ણ કક્ષા કરતાં અપૂર્ણ એટલે પૂર્ણ ભરાયેલી હોય ને એના કરતાં અર્ધપૂર્ણ કક્ષા છે એ અપૂર્ણ કક્ષા કરતાં વધારે સ્થાયી હોય છે તો પહેલાં સૌથી વધારે સ્થાયી કોણ હોય છે પૂર્ણ કક્ષા પહેલો નંબર આને આપવાનો બીજો નંબર કોણ હોય છે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા અને ત્રીજો નંબર કોણ આવશે અપૂર્ણ ભરાયેલી કક્ષા તો ખાસ ખ્યાલ રાખવાનું કે પહેલું છે તો કઈ કક્ષા અવલંબન પ્રશ્ન પૂછેલો અપૂર્ણ કક્ષા વધારે સ્થાયી કે પૂર્ણ તો એમ લખવાનું ભાઈ પૂર્ણ કક્ષા સ્થાયી કેમ કારણ કે અપૂર્ણ કક્ષા છે એ વધારે જેનો પરમાણુ છે એ વધારે સ્થાયી હોય છે બીજા અપૂર્ણ કક્ષા કરતા બરોબર તો એટલા માટે છે 3D માં છઠ્ઠો ઇલેક્ટ્રોન નથી ભરવાનો આવતો અને 4S માં 1 ભરવામાં આવે છે જો 3D માં છઠ્ઠો ઇલેક્ટ્રોન ભરી 4S ન ભરવી તો એ છે એ કેવી થઈ જાય છે છઠ્ઠો ઇલેક્ટ્રોનમાં ભરી તો એ વધારે સ્થાયી હોતું નથી એના કરતા 4S માં પેલું એક ઇલેક્ટ્રોન ભરી તો એ વધારે સ્થાયીતા દર્શાવે છે તો આ એક અપવાદ હતો તો ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન રચના લખવામાં ભૂલ ન કરતા 3D6 ન કરતા ક્રોમિયમમાં 4S1 થાય આવશે ઘણીવાર આને જ વસ્તુ આવશે ભણવાની 12મામાં આવશે 11મામાં ઘણી જગ્યાએ ઉપયોગ થશે ત્યારે આપણે વધારે સરળતાથી શીખીશું તો ખાસ ધ્યાન રાખજો બરોબર આગળ જુઓ આપણું હવે એક શિલ્ડિંગ અસર અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે હવે એક શિલ્ડિંગ અસર આપણે બાકી રહી ગઈ તો આપણે શિલ્ડિંગ અસર વિશે ભણી લઈશું ખાસ પૂછાય છે 2 માર્ક અથવા 3 માર્કમાં શિલ્ડિંગ અસર આના ઉપર જ આખું કેમિસ્ટ્રી છે એટલે ખાસ ધ્યાન રાખજો આપણને બધાને ખબર છે કે ભાઈ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ હવે પહેલે તો ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા એટલો કેવો હશે ધનભાર કેવો હશે વધવો હશે
જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, શું થશે, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ ધનભાર પણ વધતો જશે, ધનભાર પણ કેવો થતો જશે, વધતો જશે, તેમ તેમ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી થતી જશે, વધતી જશે, બરાબર. તો જેમ જેમ ધનભાર વધશે તેમ તેમ અહીંયા ઇલેક્ટ્રોન પણ વધશે, તેમ તેમ આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ પણ વધશે, શું થશે, આકર્ષણ બળ પણ વધશે. કેમ? કારણ કે ધનભાર અને ઇલેક્ટ્રોન, ધનભાર જેમ જેમ વધતો જશે તેમ તેમ ઇલેક્ટ્રોનને શું કરતો જશે, કારણ કે આપણે જે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક જેમ વધે છે તેમ ધનભાર પણ કેવો થાય છે, ધનભાર જેમ જેમ વધશે બરાબર, તો ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાની તરફ, આ કક્ષામાં રહેલા છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે, ખેંચશે, શું કરશે, ખેંચશે. તો આકર્ષણ બળ કેવું થશે, વધશે, અપાકર્ષણ પણ થતું હશે, પણ અપાકર્ષણ બળ કરતા, કારણ કે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન કરતા આકર્ષણ અહીંયા બે જ છે બરાબર, આ બે અહીંયા કેટલા હશે, આ બે, પછી અહીંયા કેટલા હશે, આઠ હશે, બે ત્રણ છ ચાર પાંચ છ સાત અને આઠ. તો આ શું કરશે, ધનભાર જેમ જેમ વધશે, તો અહીંયા આઠ પ્રોટોન હશે, તો જેમ જેમ આઠ પ્રોટોન, તો આ બે ઇલેક્ટ્રોન સરળતાથી ખેંચી નાખશે બરાબર. કેમ? અપાકર્ષણ બળ કરતા જેમ જેમ ધનભાર વધતો જશે તેમ તેમ, જ્યારે પરમાણુ ક્રમ વધતો જશે તેમ તેમ આકર્ષણ, અપાકર્ષણ બળ કરતા આકર્ષણ બળ કેવું થઈ જશે, વધશે. અપાકર્ષણ પણ વચ્ચે થતું હશે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે, કારણ કે બંને કેવો છે, માઇનસ માઇનસ વિદ્યુતભાર. તો આ બે કરતા આનું આકર્ષણ બળ કેવું હશે, આના કરતા વધારે હશે, તો એ શું કરશે, પોતાની તરફ ખેંચશે. પરંતુ આથ્યું આંતરિક આકર્ષણ બળ વધારે હોય, કેવું હોય, આંતરિક, બાહ્ય આકર્ષણ બળ વધારે હશે નહીં. તો હવે એમ પ્રશ્ન થાય, જેમ જેમ હજુ આના કરતા પણ મોટું થતું જશે તેમ તેમ જે આ આંતરિક ઇલેક્ટ્રોન છે બરાબર, હવે પરમાણુ ક્રમાંક પણ વધતું, તો અહીંયા પ્લસનું મૂલ્ય પણ વધતું જશે, તેમ તેમ અહીંયાથી ઇલેક્ટ્રોન હશે બરાબર, એને પોતાની તરફ ખેંચશે, આ ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ ઇલેક્ટ્રોન હશે, તો આ ઇલેક્ટ્રોનને છે આ ધનભાર શું કરશે, પોતાની તરફ ખેંચશે. હવે આ ધનભાર છે આ બે એકબીજાની તરફ ખેંચશે, તો જ્યારે આને પોતાની તરફ આ બાજુ આવશે ત્યારે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન શું કરશે, આ ઇલેક્ટ્રોનને અપાકર્ષણ દૂર ધકેલશે, શું કરશે, દૂર ધકેલશે, દૂર ધકેલશે એટલે આની પાસે આવી શકશે નહીં. તો જે આ અસર થઈ એને શું કહેવાય, સરલિંગ અસર કહેવાય. તો જેમ જેમ પરમાણુનું કદ છે અથવા જેમ જેમ પરમાણુ ઝેડ છે એ વધતો જાય છે તેમ તેમ આકર્ષણ બળ વધતું જાય છે, પરંતુ તેનું બાહ્ય, જેમ જેમ ઝેડ વધતો જશે તેમ તેમ આકર્ષણ બળ પણ વધતું જશે, અને તેમ તેમ બાહ્ય ઇલેક્ટ્રોનનું, બાહ્ય ઇલેક્ટ્રોન છે, આ જે બાહ્ય ઇલેક્ટ્રોન છે એનું અપાકર્ષણ બળ પણ કેવું થતું જશે, વધતું જશે, કારણ કે આંતરિક જે અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ બાહ્ય ઇલેક્ટ્રોનને અંદર આવવા દેશે નહીં, તો જે અંદર નહીં આવવા દે અને દૂર ધકેલ છે, તો આ અસર જે થઈ એને શું કહેવાય, શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે. તો આપણને ખબર છે કેમ ઝેડ વધતો જાય છે, તેમ પરમાણુ કદ મોટું થતું જાય, કેમ કે કારણ કે ઇલેક્ટ્રોન છે એ આંતરિક ઇલેક્ટ્રોન છે એ બાહ્ય ઇલેક્ટ્રોનને શું કરે છે, અપાકર્ષણ બળ દ્વારા દૂર ફેંકે છે બરાબર, એના લીધે પણ શું થાય છે, કક્ષાનું કદ મોટું થાય છે. તો આ હતી શિલ્ડિંગ અસર બરાબર. કશું થતી શિલ્ડિંગ અસરમાં હજુ એક વાર ફરી વાર સરળતાથી સમજાવી દઉં છું કે ભાઈ આપણને ખબર છે કે અહીંયા કેન્દ્ર છે બરાબર, આ કેન્દ્ર છે, આ કક્ષા એવું છે, આ પહેલી કક્ષા છે, બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે બરાબર, આ ત્રીજી કક્ષા છે. તો જેમ જેમ ઝેડ, માનીએ કે જેમ ઝેડ વધતો જશે, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, જેમ જેમ ઝેડ વધતો જશે બરોબર, ઝેડનું મૂલ્ય વધતું જશે, તો ધનભાર કેવો થતો જશે, ધનભાર ઝેડનું મૂલ્ય વધશે, ઝેડનું મૂલ્ય વધે તેમ ધનભાર પણ વધશે, ધનભાર વધશે, ધનભાર વધશે, તો આ જે કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ જે ખેંચવાનું જે આકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળ કરતાં કેવું હશે, વધુ હશે. આ બીજો પોઈન્ટ બરાબર. ત્રીજો પોઈન્ટ,
આકર્ષણ અપાકર્ષણ બળ કરતા આકર્ષણ બળ કેવું હશે? વધુ હશે. ક્યારે? જ્યારે ઝેડનું મૂલ્ય વધે છે ત્યારે. પરંતુ આંતરિક આકર્ષણ બળ કરતા, આંતરિક આનું તો આકર્ષણ બળ લાગશે, અંદરના રહેલા ઇલેક્ટ્રોનને તો આ ધનભાર પોતાની તરફ તરત ખેંચી લેશે, પરંતુ અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનને તો સરળતાથી પોતાની તરફ ખેંચી લેશે. પરંતુ હવે જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જશે તેમ તેમ આ જે બાહ્ય ઇલેક્ટ્રોન છે, બાહ્ય ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્ર તરફ આવશે અને પ્રોટોનના આ જે ધન વિદભાર છે એના કારણે ઋણ વિદભાર ધનભારને શું કરશે? આકર્ષે છે. ત્યારે આંતરિક ઇલેક્ટ્રોન, જે અંદર રહેલા ઇલેક્ટ્રોન છે, એ બાહ્ય ઇલેક્ટ્રોનને શું કરે છે? ધક્કો મારે છે, એટલે માટે અપાકર્ષણ કરે છે. તો આના કારણે ધનભાર વધે છે, ત્યારે ધનભાર આકર્ષણ બળ પણ વધે છે, અને ત્યારે જ બાહ્ય ઇલેક્ટ્રોન પર આંતરિક ઇલેક્ટ્રોનનું શું થાય છે? અપાકર્ષણ થાય, અપાકર્ષણ બળ પણ કેવું થઈ જાય છે? વધી જાય છે, જેથી કરીને ધનભાર સુધી પહોંચી શકતો નથી અને કક્ષાનું કદ શું કરે છે? મોટું કરે છે અને ત્રિજ્યામાં શું કરે છે? વધારે. તો આ અસરને શું કહેવામાં આવે છે? સેલ્ડિંગ અસર કહેવામાં આવે છે. તો આ પાઠ છે અહીંયા આપણે શું થાય છે? પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે ત્રીજો પાઠ જોઈશું.